હા તો બધું તૈયાર છે ને? હા મેડમ, બધું તૈયાર છે. પણ મેડમ, તમને લાગે છે કે આપણે રાજેશ પરીખની વિરુદ્ધ જઈને આ કેસમાં આગળ વધી શકશું? કેમ નહીં, પૈસો ફક્ત એમની પાસે જ છે. પણ મેડમ, જે પોલિટિકલ પાવર ને ઓળખાણ એમની છે, એવી એની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. મેં પ્લાન જ એવો બનાવ્યો છે કે એમના કોઈ પણ પોલિટિકલ પાવર કે એમના માણસો એમને કામ નહીં લાગે. હું એવી રીતે એમને ગૂંચવી નાખીશ. મુન્ના. જી મેડમ. ચા જઈને ક્રિશને બોલાવ, અને હા, સાથે રાધાને પણ બોલાવજો. હા ઠીક છે મેડમ. તમારી પાસે બીજો કોઈ પ્લાન પણ છે, એ શું છે? થોડી રાહ જુઓ, ટૂંક સમયમાં જ તમને બધું સમજાઈ જશે. ક્રિશ બાબા, મેડમે તમને બોલાવ્યા છે. મને લાગે છે કે એમને કંઈક અગત્યનું કામ છે. મમ્મી તે મને બોલાવ્યો? હા ક્રિશ, મને આ ડોક્યુમેન્ટ્સ પર તારા સિગ્નેચર જોઈતા હતા. ક્રિશ, તું મને પૂછીશ નહીં કે આ ડોક્યુમેન્ટ્સ એના છે? મમ્મી તે મને સહી કરવા માટે કીધું ને હું સહી કરું છું, એમાં પૂછવાનું શું હોય? તેમ છતાં પણ જો તારે વાંચવા હોય તો તું વાંચી શકે છે. ના મમ્મી, એની કોઈ જરૂર નથી. મેડમ તમને બોલાવે છે, એમને આવા કહ્યું છે. પણ સાસુમાં મને કેમ બોલાવે છે? તમે ત્યાં જશો પછી ખબર પડશે કે શું કામ બોલાવી છે. જુઓ ને કેવી ઉત્સાહમાં જાય છે. ત્યાં જશે ને પછી ખબર પડશે કે ને શું કામ બોલાવી છે, તો એ ચક્કર ખાઈને પડી જશે. સાસુમાં તમે મને બોલાવી? તને મેં કેટલી વાર કહ્યું છે કે મને આ નામથી નહીં બોલાવ, તેમ છતાં તું મને વારે ઘડીએ આ જ નામથી બોલાવે છે. થેન્ક ગોડ કે ભવિષ્યમાં મારે આ નહીં સાંભળવું પડે. હું જેમ બને તેમ જલ્દી આનો અંત લાવી દઈશ. માં શું બોલો છો સાસુમાં તમે? તમારો કહેવાનો અર્થ શું છે? મને આ ડોક્યુમેન્ટ્સ પર તારા સાઇન જોઈએ છે. ડોક્યુમેન્ટ્સ? શેના ડોક્યુમેન્ટ્સ છે આ સાસુમાં? આ બધું શેની માટે છે? બીજા શેના માટે તારા સિગ્નેચર આ ઘરમાં ઇમ્પોર્ટન્ટ હશે? તારા ડિવોર્સ પેપર્સ છે. શું કહો છો સાસુમાં તમે? ડિવોર્સ પેપર્સ? ઓ, તને આઘાત લાગ્યો કે તારો પ્લાન તને કંઈ કામમાં ના આવ્યો અને ઉલટો પાછો એ તારા જ માથે પડ્યો? નહીં, તને એમ હશે ને કે હવે તો લગ્ન થઈ ગયા, હવે કોઈ શું કરી લેશે. પણ કદાચ તને ખબર નથી કે લગ્નની સાથે છૂટાછેડાનો પણ કાયદો છે. મારા દીકરાને ફસાવવા માટે જો લગ્ન તારું હથિયાર હતું, તો એને તારાથી છોડાવવા માટે છૂટાછેડા મારું હથિયાર છે. હું આની સાથે સહમત નથી સાસુમાં. કોઈએ તારું ઓપિનિયન નથી માંગ્યું. તારે સાઇન કરવાની છે એટલે કરવાની છે. સાસુમાં તમે કેમ આવી રીતે વાત કરો છો? જો ક્રિશને આના વિશે ખબર પડશે તો? ક્રિશની વાત જવા દે, એણે પહેલા જ સહી કરી નાખી છે. ફક્ત તારી જ સહી બાકી છે. ક્રિશ, ક્રિશ આ વાત માટે સહમત થઈ ગયો? હું નથી માનતી.
હું નથી માનતી કે એને આ પેપર્સ પર સાઈન કરી દીધી હોત. આના તો માનવામાં જ નથી આવતું સાસુમાં. હું આ વાત માટે સહમત જ નથી કે ક્રિશ આવું કંઈ કરી શકે છે. પેપર્સ તારા હાથમાં છે, તું જોઈ શકે છે. ના, હું આ ડિવોર્સ પેપર પર સાઈન નહીં કરું. કઈ છોકરીને આ ડિવોર્સ મંજૂર હોય સાસુમાં? હું આ ડિવોર્સ પેપર પર સાઈન નહીં કરું. તમારે બીજું કંઈ પણ જોઈતું હોય ને તો તમે એ માંગી લો મારી પાસેથી, પણ હું આ ડિવોર્સ આપવા માટે તૈયાર નથી. અચ્છા, એમ? એટલે તું કંઈ પણ કરીશ એમ? હા, બોલો સાસુ, તમારે મારી પાસેથી શું કરાવવું છે? ઠીક છે, તો પછી હું તને બે ઓપ્શન આપું છું. ઓપ્શન નંબર 1, કે તું આ ડિવોર્સ પેપર્સ પર સાઈન કરી આપ. ઓપ્શન નંબર 2, કે તું તારા પિતા સાથેના બધા જ સંબંધ તોડી નાખશે. તો કે હવે મને કોને ચેસ કરીશ તું? તારા પપ્પાને કે પછી ક્રિશને? સાસુમાં, આ તમે શું બોલો છો અને કેમ? હું ક્રિશ અને મારા પપ્પા એ બે માંથી કોઈ એકને પસંદ કરું? આ તમે મારી કેવી પરીક્ષા લઈ રહ્યા છો? અને શું કામ? એ કોઈ હિસાબે શક્ય નથી સાસુમાં. પહેલા તો મને આ નામથી બોલાવવાનું બંધ કર. કે જ્યારે જ્યારે મને સાસુમાં કહે છે ને, ત્યારે મને એવું લાગે છે કે જાણે કોઈ મારા કાનમાં ગરમ તેલ રેડી નાખ્યું હોય. જો વધારે ટાઈમ પાસ નહીં કર, વહેલામાં વહેલી તકે પસંદ કર તારા પપ્પા કે પછી ક્રિશ. હું વધારે સમય હવે રાહ નહીં જોઈશ. તારો જે પણ નિર્ણય હોય એ મને કહે, હું તને કોઈ પણ વાતમાં ફોર્સ નહીં કરું. પ્લીઝ સાસુમા, તમે આવું નહીં કરો. મને બંને જોઈએ છે, એ બંને મારો જીવ છે, અને મારી બે આંખો સમાન છે. જો હું બંને માંથી કોઈ એકને પણ ગુમાવી દઈશ ને, તો મારું જીવન વ્યર્થ છે સાસુમા. પ્લીઝ સાસુમા, અને આટલી મોટી સજા ના આપશો. ક્રિશ, ક્રિશ એ મને મળેલો ભગવાનનો આશીર્વાદ છે. અને જ્યારે જ્યારે મારા પપ્પા એ ભગવાન છે, અને બંને જોઈએ છે સાસુમ, મારા માટે બંને જરૂરી છે. તને સમજાતું નથી કે બંને જણા એક સાથે તને નહીં મળે? વારે ઘડીએ એકનું એક નહીં બોલ્યા કર. બેમાંથી એકને પસંદ કર્યા સિવાય તારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. સાસુમાં, તમે મને એમ કહો છો કે મારી ડાબી આંખ કે જમણી આંખ એ બેમાંથી હું એક પસંદ કરું, એ કેવી રીતે શક્ય છે? એનાથી મને કોઈ ફરક નથી પડતો. મને નથી ખબર, એ પ્રોબ્લેમ તારો છે. મને બસ તું જવાબ આપ. ઠીક છે, ફાઇન. જો તું મને જવાબ નહીં આપે, તો મને ખબર છે કે આ વાત સાથે મારે ડીલ કઈ રીતે કરવાની છે. જો તું આ બંનેમાંથી કોઈ એકને પસંદ નહીં કરે, તો બાય ડિફોલ્ટ હું એમ માની લઈશ કે તું તારા પિતાને પસંદ કરી રહી છે. અને ઇનડાયરેક્ટલી એનો અર્થ એમ થશે કે તને ક્રશ નથી જોઈતો, તને તારા પિતા જોઈએ છે. આહા, હવે કઈ નહીં બોલતી. તે તારો નિર્ણય લઈ લીધો છે, અને હવે તારે બોલવાની કોઈ જરૂર નથી.
હવે બાકીનું બધું હું જોઈ લઈશ. વકીલ સાહેબ, આ ડિવોર્સ પેપર્સ રાજેશ પરીખને ત્યાં મોકલી આપો. સારું. પિતાને પણ ખબર પડવી જોઈએ ને. હવે બાકીનું જે પણ કંઈ બાકી છે તે એમની સામે કરવામાં આવશે. દીકરીના ડિવોર્સ વિશે પિતાને તો ખબર હોવી જોઈએ ને, રાઈટ?